ગણિત ની પાઠ્યપુસ્તક માં આપણે એક નંબર 128 ઈ તમારે યલો કલર માં લખેલું હોય છે આની 128 કાઢો એટલે ઈ આયા તમારે લખેલા હશે પેજ નંબર બધાને નો ખ્યાલ છે ને હવે એમાં આપણે છે તમને 6 રૂપિયા તમારે કેટલા રૂપિયાની જરૂર છે 6 રૂપિયાની કિંમત બનાવવાની છે 1 રૂપિયાનો સિક્કો વાપરવાનો 2 રૂપિયાનો અને 5 રૂપિયાનો સિક્કો વાપરવાનો તમે દુકાને જાઓ તો કે 6 રૂપિયાની તમે વસ્તુ લ્યો તો તમે કેટલા રૂપિયા આપો 5 રૂપિયાનો સિક્કો આપો અને 1 રૂપિયાનો સિક્કો આપો 5 ની 6 તો એવી જ રીતે આપણે પહેલા આપણે 6 રૂપિયાની કિંમત બનાવવાની છે તો આપણે કેટલા રૂપિયાનો સિક્કો વાપરશું 5 રૂપિયા લીટી આપેલી છે તમને આ રીતે આયા તો યાદ છે ને સરસ મજાનું ફાઇન કરો કયું બધાને હવે ફાઇન ઉપર રાઉન્ડ કરો હવે વન ફિંગર ની પ્લેસ આપણે કેટલા રૂપિયાની જરૂર છે 6 રૂપિયાની જરૂર છે તો 5 હવે 1 રૂપિયા પાછો વન ફિંગર ની પ્લેસ અને પાછો 1 6 રૂપિયા થઈ ગયા 5 ની 1 6 ને સરસ મજાનું રાઉન્ડ કરવાનું છે આ સિક્કો દોયો હોય લેખો હોય એની માટે ફરતું કરવાનું પાછું આવશે તો વન ફિંગર ની પ્લેસ પાછો ફોન કરવાનું અને એની ઉપર વર્તુળ કરવાનું એવી જ રીતના નીચે 6 રૂપિયાની કિંમત આપણે લખવાની છે તમારી પાસે 5 રૂપિયાનો સિક્કો છે નહીં તો તમે શું કરશો હવે 2 રૂપિયાનો સિક્કો વાપરશો પેલા આપણે મોટી કિંમત વાપરશું તો 2 રૂપિયાના કેટલા સિક્કા જોશે આપણે 3 સિક્કા જોશે 2 રૂપિયા આપશો બીજા 2 રૂપિયા અને ત્રીજા 2 રૂપિયા ત્યારે કેટલા રૂપિયા થશે 6 રૂપિયા આ 1 2 એની ઉપર વર્તુળ કરો વન ફિંગર ની પ્લેસ પાછો 2 કરો એની ઉપર વર્તુળ કરો કયું બધાએ હવે પાછી વન ફિંગર ની પ્લેસ કરો અને પાછા લખો 2 2 ઉપર વર્તુળ કેટલા રૂપિયા કિંમત બની ગઈ 6 રૂપિયા 2 ને 2 4 4 માં 2 નાખો તો 6 ખબર પડી બધાને હવે પાછા આપણે નીચે આવી તમારી પાસે 2 રૂપિયાના સિક્કા 2 છે તો તમે શું કરશો પહેલા 2 રૂપિયાના સિક્કા આપી દેશો પહેલા 1 સિક્કો બધા 2 લખો લેખા હવે 2 ઉપર વર્તુળ કરો કયું બધાએ હવે પાછી વન ફિંગર ની પ્લેસ રાખો પાછળ 2 લખો સરસ મજાના અક્ષરે નીચેની લાઈન ટચ કરીને 2 લખો લેખા હવે એની ઉપર આપણે સરસ મજાનું વર્તુળ કરીશું ધ્યાન રાખો હવે મારી પાસે 2 રૂપિયાના સિક્કા નથી તો હું કેટલા રૂપિયાનો સિક્કો વાપરીશ હવે 1 રૂપિયાનો સિક્કો વાપરીશ પાછી વન ફિંગર ની પ્લેસ 1 રૂપિયાના 2 સિક્કા જોશું આ 1 સિક્કો એની ઉપર વર્તુળ પાછી વન ફિંગર ની પ્લેસ રાખો પાછો 1 રૂપિયાનો સિક્કો એની ઉપર વર્તુળ 2 2 માં 2 નાખો તો 4 4 ની 1 5 5 ની 1 6 બની ગઈ 6 રૂપિયા કિંમત હવે તમારી પાસે 2 રૂપિયાનો એક જ સિક્કો છે તો તમે શું કરશો તો આપણે પહેલા 2 રૂપિયાનો એક સિક્કો એને આપી દઈશું 2 રૂપિયાનો સિક્કો હવે કેટલા રૂપિયાની જરૂર પડશે રૂપિયા રૂપિયા વાળા કેટલા સિક્કા જોશે 4 સિક્કા જોશે 4 માં 2 નાખો તો કેટલા થાય 6 તો રૂપિયા રૂપિયાના 4 સિક્કા એટલે નંબર 1 ફિંગર ની પ્લેસ એની ઉપર વર્તુળ કરો પાછી 1 ફિંગર ની પ્લેસ પાછા લખો 1 હવે એની ઉપર વર્તુળ દોરો કયું બધાએ પાછી 1 ફિંગર ની પ્લેસ લખો 1 1 ઉપર વર્તુળ દોરો કેટલા થયા 3 3 માં 2 5 આપણે કેટલા રૂપિયાની કિંમત બનાવવાની છે 6 પાછી 1 ફિંગર ની પ્લેસ રાખશું દોરશું આપણે લખશું 1 અને એની ઉપર વર્તુળ થઈ ગયા 6 રૂપિયા 2 3 4 5 6 હવે આપણે કેટલા રૂપિયા તમારી
પછી વન ફિંગર ને પ્લેસ પાછા લખશું વન લેખા બધાએ વન ઉપર વર્તુળ દોરશું હવે પાછી વન ફિંગર ની પ્લેસ રાખશું વન એની ઉપર વર્તુળ દોરશો એક બે ત્રણ ચાર હજી કેટલા રૂપિયા થશે બે મુખ્ય વર્તુળ કેટલા સિક્કાની જરૂર પડશે બે વન ફિંગર ની પ્લેસ રાખીને લખશું વન એની ઉપર વર્તુળ કરશો પાછી વન ફિંગર ની પ્લેસ હવે પાછા લખશું વન વન ઉપર આપણે વર્તુળ કરશું કેટલા રૂપિયા બની ગયા છ રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ તો આપેલી કિંમત હતી આપણને જેટલા રૂપિયા સુધી મતલબની કિંમત બનાવવાની કીધી હતી એ આપણી પૂરી થઈ ગઈ હવે આપણે આગળ જોશું તમારે બધાએ ગણિતના પેજ નંબર 129 કાઢો બધા ઓકે તો તમારે બધાએ હું પેજ નંબર તમને બતાવું છું ગણિતમાં તમારે પેલો બોક્સમાં પેજ નંબર 129 એમાં તમને ઘણા બધા પિક્ચર આપેલા છે આપણે આપણી કેટલાનું છે એનું આપણે અનુમાન કરવાનું છે અને કિંમત લખવાની છે બધાની કિંમત પોતપોતાના શિક્ષણ ઉપર તમારા મિત્ર સાથે ચર્ચા કરી કિંમતનું અનુમાન કરો અમને જુદા જુદા પિક્ચર આપેલા છે પતંગ છે શામેળી છે ઘડિયાળ છે પેન્ટ છે બેગ છે ચોપડી છે કલર છે આ બધા ચિત્ર આપેલા છે એનું તમારા મિત્ર સાથે તમારે આની કિંમત કેટલી એનું તમારે અનુમાન લેવાનું છે તો આપણે એક્ઝામ તરીકે આપેલું છે પેન અને બેગના તમને પૈસા પણ લખીને આપેલા છે 20 રૂપિયા તો આપણે એ લખવાનું નથી તો બધાને પેન્સિલ આપવાની જોઈ સ્લો કરેલી અને નીચેની લાઈનને ટચ કરીને કિંમત લખવાની છે ઓકે તો પહેલા છે પેન તો પેન છે એની કિંમત કેટલી હશે આપણે અનુમાન લગાવવાનું છે તો હું માનું છું કે પેન 100 રૂપિયાનું હશે તો બધા પેલા એકડો કરો કર્યો બધાએ હવે બે બીજા કરો એટલા થયા 100 બધાએ નીચેની લાઈન ટચ કરીને 100 લખો થોડીક જગ્યા છે થોડીક જગ્યા રખતા ન આવડે તો વન ફિંગર ની પ્લેસ હવે રૂપિયા કેમ લખાય જો હું અહીંયા હું શીખવાડું છું પેલા તગડો કરો બધા જો આવી રીતના તમારે રૂ બનાવવાનો છે રૂ પછી તગડો કર્યો હવે આ તગડો છે એના છેડેથી તમારે થોડું અંગમાં બહાર પડવાનું છે કાયદું બીજી વખત શીખવાડું છું પેલા તગડો કર્યો બધાએ પછી આ પાકી હોય છે ત્યાંથી આમ ઉપર લેવાનું અને એને થોડું આમ પાકડવાનું રૂ હવે બને રસવાય પી પિયા કેટલા રૂપિયા છે પેન ની કિંમત 100 રૂપિયા છે પછી તમને આપેલી છે નીચે સાણી સાણી કિંમત કેટલી હશે તો હું અનુમાન લગાવું છું 30 રૂપિયા તો બધા લખો 30 કેમ થાય તો હવે મીટે 30 તો લખો 30 થોડીક જગ્યા રૂ પનીર સ્વાઈ પી પિયા સાગરની કિંમત કેટલી હશે 30 રૂપિયા પછી નીચે આપણે છે ઘડિયાળ તમારે પીળા કલરની દોરેલી છે પટ્ટા બંને પીળા છે અને વચ્ચે સફેદ વ્હાઈટ કલરનું છે તો બધાને ઘડિયાળ દોરીને આપેલી છે પછી તમને આવી રીતના કિંમત લખવાની કીધી છે તો ઘડિયાળની કિંમત કેટલી હશે અનુમાન કરો તો હું અનુમાન કરું છું આ ઘડિયાળની કિંમત 50 રૂપિયા છે પણ 50 કેમ થાય આજે મિલે 50 થોડીક જગ્યા રાખી લખો રૂ પાણી રસવાય બી યા બરાબર જો આ આની રીતના માપ લખવાનું પી યા રૂપિયા આવી રીતના જ લખવું જોઈએ 50 રૂપિયા ઉપર આવેલું છે પુસ્તક આપેલું છે તમને હવે એ પુસ્તકની કિંમત કેટલી હશે એનું અનુમાન લગાવવાનું છે તો પુસ્તકની કિંમત 20 રૂપિયા માંગું છું તો આપણે લખશું મળે મીંડે 20 લેખું બધાએ થોડીક જગ્યા લખો રૂ
One is by V. Yane Kamriya. Vis Rupia. Pustakni kimat Vis Rupia. Pachi niche media karo nu box aapelu. Media karo na box ni kimat keti hoy. Hu anuman lagavu chu 10 rupia. To aapne lakshu. Ikde mile brush. Thodi chakya hu. Thank you, brothers.